મારા વોર્ડના અધિકારી મારું કામ કરતા નથી, તો ત્યાં સુધી મારા વોર્ડના મારા અધિકારી ત્યાં કામ નહીં કરે ત્યાં સુધી વોર્ડમાં નહીં આવું, નીકળી ગયા. બાકી એમાં કોઈ કોઈનું અપમાન નથી કર્યું, કોઈ કશું નથી એ નથી. અમે નાની નાની છે અને એમનો આક્રોશ વોર્ડના અધિકારી ઉપર, ત્યાંના નાના અધિકારી ઉપર હતા. પેપર ઉછાળીને ગયા છે તો પક્ષના નેતાએ કીધું કે એમને સસ્પેન્ડ કરવું જોઈએ, શું કહેશો? અમને ત્યાં નીચે પછાડી ગયા, ઉછાળીને, એટલે કોઈ પ્રશ્ન, કોઈ વ્યક્તિ કે વોર્ડમાં કોઈનું અપમાન કરેલું નથી. અમને એમના પેપર નીચે પછાડ્યા કે મારું કામ મારા વોર્ડમાં થતું, વોર્ડના અધિકારી માનતા નહીં, મારું થતું નથી. ત્યાં સુધી એ નહીં કરે ત્યાં સુધી હું અહીંયા નહીં આવું. તો એ ના આવે તો ઓટોમેટિક ટર્ન બોર્ડ બને, તો ઓટોમેટિક એક શહેરના પ્રથમ નાગરિક તરીકે વોર્ડના જે સભ્યએ આવી રજૂઆત કરી, તમારી એવી ઈચ્છા ખરી કે બોર્ડના કામ નવા બોર્ડ આવે ત્યાં સુધી પૂરા થાય એવી તૈયારી કરી? ક્યાં સુધી અમારી તો તૈયારી દરેક સમગ્ર શહેરનો વિકાસ કરીએ છીએ, દરેક વોર્ડમાં અમારી એ, પણ એમને ક્યારે હજુ ત્યાં કોઈ રજૂઆત નથી કરી કે ભાઈ અમારું કોઈ આ છે કે આ નહીં, એવું કશું નહીં રહ્યું. સીધે સીધું જે પેલી વડપણ કહેવાય, નાનું મતલબ બોર્ડ તમારે તમારા સભ્યોને બોલવા દીધા, બધાના બોલ્યા, ટીમ દ્વારા કોંગ્રેસ દ્વારા બધા બોલ્યા, અને બધા જ કામો સર્વસંમતિથી એકદમ શાંતિપૂર્ણ થયા, અને બધા કામ સર્વસંમતિ થયા. અને બધા બોર્ડના તમામ સભ્યોનો આ મીડિયાવાળા બધાનો અમે કમિશનર સાથે કામ કરતો, સાથે હું કઈ ટમમાં પણ હતો એટલે ત્યારે પણ મારી પાસે અનુભવ હતો. અત્યારે એઆઈએમ પાર્ટીના ઉમેદવારે રફીકભાઈએ કીધું છે કે અપેક્ષો લગાવે છે કે વોર્ડમાં કામ નથી થયા 29 લાખના, શું કહેશો? કામો બધા ચાલુ જ છે.